નમસ્કાર મિત્રો ઋષિચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજનો વિષય છે પાંતંજલ યોગ અને અંતરયાત્રાનું તત્વદર્શન યોગ ભારતીય આધ્યાત્મની એક વિશિષ્ટ વિદ્યા છે વેદોમાં તેનું વર્ણન કરે છે ઉપનિષદોમાં તેની વિકાસ યાત્રા આગળ વધે છે તેને વ્યવસ્થિત કરવાનું શ્રેય મહર્ષિ પંતંજલિના ફાળે જાય છે મહર્ષિ પતંજલિ યોગની વ્યાખ્યા ચિત્તવૃત્તિઓના નિરોધના રૂપમાં કરે છે આ યોગની એક અનોખી તથા મૌલિક વ્યાખ્યા છે સમાધિમાં ચિત્તવૃત્તિઓના સંપૂર્ણ નિરોધ પછીની અવસ્થાને તેઓ આત્મતત્વના દ્રષ્ટા સ્વરૂપની સ્થિતિ ગણાવે છે પહેલી નજર તો યોગ એક સરળ તથા સ્વાભાવિક પ્રક્રિયા લાગે છે પરંતુ વ્યવહારિક રૂપમાં તે ક્રમિક અને લાંબી પ્રક્રિયા છે આપણે ચિત્તવૃત્તિઓની વાત કરીએ છીએ તે કોઈ સામાન્ય ચીજ નથી તે આપણા વ્યવહાર દ્વારા પ્રત્યક્ષ રૂપમાં જોવા મળે છે આપણા વિચારોને પ્રભાવિત કરે છે ચરિત્રને પ્રગટ કરે છે તથા વ્યક્તિત્વનું નિર્માણ કરે છે માત્ર આ જન્મના કર્મો જ નહીં પરંતુ જન્મ જન્માંતરોના કર્મો ચિત્તના ઊંડામાં દબાઈને પડી રહે છે તેમના સુધી પહોંચીને તેમને સતત કરવાની પ્રક્રિયા તેના મૂળ સુધી પહોંચવાની એક યાત્રા જેવી છે એના માટે સૂક્ષ્મ તથા ગંભીર સાધનાત્મક પુરુષાર્થ કરવો પડે છે ક્યાંક તેની અંતરયાત્રાના રૂપમાં તો ક્યાંક ચેતનાની શિખર યાત્રાના રૂપમાં પ્રતિપાદિત કરવામાં આવે છે મહર્ષિ પંતજલિએ આ અથાગ ભંડાર તથા સંસ્કારોને શુદ્ધ તથા પવિત્ર બનાવવાની પ્રક્રિયાને ખૂબ વૈજ્ઞાનિક રૂપે સમજાવી છે પૂર્વજન્મમાં જેમની યોગ યાત્રા પૂરી થઈ ગઈ હોય જે લોકો તેની અંતિમ કક્ષાએ પહોંચવાની તૈયારીમાં હોય એવા સાધકો માટે અભ્યાસ તથા વૈરાગ્યની વાત કહેવામાં આવી છે મધ્યમ કક્ષાના સાધકો માટે ક્રિયા યોગ બતાવવામાં આવ્યો છે તેની અંતર્ગત તપ સ્વાધ્યાય તથા ઈશ્વર પ્રદે દાનની વાત કરવામાં આવે છે તો યોગના સામાન્ય અભ્યાસો માટે યોગનો માર્ગ બતાવવામાં આવ્યો છે અષ્ટાંગ યોગમાં સૌ પ્રથમ યમ નિયમ આવે છે યમમાં સત્ય અહિંસા બ્રહ્મચર્ય અસ્થ તથા અપરિગ્રહ જેવા સદગુણોનો અભ્યાસ કરવામાં આવે છે તેમના દ્વારા સાધક બીજા લોકોની સાથે તાલમેલ તથા સંતુલન સાધી શકે છે નિયમ તન તથા મનનું વ્યક્તિગત અનુશાસન છે તેની અંતર્ગત શોર્ચ સંતોષ સાધ્યાય તપ તથા ઈશ્વર પ્રણિધાન સાધકને યોગના ઉચ્ચ કક્ષાના પ્રયોગ માટે તૈયાર કરે છે આસન તથા પ્રાણાયામ શરીર તથા પ્રાણને બળવાન બનાવે છે આસન દ્વારા ધ્યાન માટે જરૂરી સ્થિરતા તથા દ્રઢતા પ્રાપ્ત કરી શકાય છે પ્રાણાયામ સાધકના પ્રાણને સ્થિર તથા સંતુલિત કરે છે તે પ્રાણના પ્રવાહમાં અવરોધ ઉભો કરતા તત્વોને દૂર કરી સૂક્ષ્મનારીઓમાં ગંદ રહેલી ગંદકીને દૂર કરે છે આ રીતે આસન તથા પ્રાણાયામ શરીર તથા મનને યોગના ઉચ્ચ અભ્યાસ માટે તૈયાર કરે છે ત્યાર પછીનું ચરણ પ્રત્યાહાર છે તેનો અર્થ ઇન્દ્રિયોના વિષયમાં મનને જતું રોકીને તેને અંતર્મુખી બનાવવાનો છે આ અંતર્મુખી થયેલા મનને પોતાના આધ્યાત્મિક ધ્યેયમાં જોડી રાખવું તે ધારણા છે આ ધારણા જ્યારે સ્થિર થઈ જાય છે ત્યારે તે ધ્યાનનું સ્વરૂપ ધારણ કરે છે અને ધ્યાન પરિપક્વ થતાં સાધક સમાધિની અવસ્થામાં પહોંચી જાય છે સમાધિમાં ક્રમસચિત્તની શુદ્ધિ થાય છે તેની નિર્બીજ અવસ્થામાં સંસ્કારોનું શુદ્ધિકરણ થાય છે કર્મબીજની શુદ્ધિ થઈ જાય છે તેના પરિણામે તેને આધ્યાત્મિક ક્ષેત્રના સર્વોત્તમ સફળતાઓ કહેવાય છે એવી ઋતુબ્રા પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે સાધકની બુદ્ધિ જાગૃત થાય છે અને તે સ્થિત પ્રજ્ઞની અવસ્થાએ પહોંચે છે આ સમગ્ર પ્રક્રિયામાં ધ્યાન જ ખૂબ મહત્વની બાબત છે તેના દ્વારા જ ચિત્ત શુદ્ધ થઈ શકે છે પતંજલિના આયોગમાં ધ્યાનની પ્રક્રિયાને સમજવા માટે પુરુષ તથા પ્રકૃતિના સ્વરૂપને સમજવાની જરૂર છે તે સાંખ્ય દર્શનની મૂળ માન્યતા છે પુરુષ ચેતન તત્વ છે તે સ્વપ્રકાશિત નિત્ય ગુણાતીત તથા સાક્ષી છે મનુષ્યમાં તેને આત્મતત્વના રૂપમાં સમજી શકાય છે બીજી બાજુ પ્રકૃતિ જળ છે અનાદિ છે તથા તેનું સ્વરૂપ ત્રિગુણાત્મક છે તે સત રજ તથા તમો ગુણથી ભળેલી છે સૃષ્ટિના પ્રારંભમાં આ ગુણો સમાન અવસ્થામાં હતા પ્રકૃતિ તથા પુરુષના સંયોગથી સૃષ્ટિનો વિસ્તાર થાય છે ગુણના જુદા જુદા સંયોજનને અનુરૂપ વિવિધ પ્રકારના જીવો સહિત મનુષ્યની રચના થાય છે સતરજ અને તેમના જુદા જુદા પ્રમાણને અનુરૂપ બનતી મનુષ્યના ચિત્તની અવસ્થાઓને પંતજલિ યોગમાં આ પ્રમાણે જણાવવામાં આવી છે મૂઢાવસ્થા અવસ્થા વિક્ષિપ્ત અવસ્થા અને એકાગ્ર અવસ્થા તથા આમાં અવસ્થાના મૂઢાવસ્થા તમ પ્રધાન છે શીખપ્રતા અવસ્થા રજો ગુણ પ્રધાન છે વિક્ષિપ્ત અવસ્થામાં તમ તથા રજનું મિશ્રણ હોય છે એકાગ્ર અવસ્થા ગુણ પ્રધાન છે નિરુદ્ધ અવસ્થા ગુણાતી અવસ્થા છે તે સમાધિની અવસ્થા છે આ રીતે યોગ સાધકના તમ રજ તથા સત્વ ગુણને શુદ્ધ કરીને તેના આત્મ સ્વરૂપ સુધી લઈ જાય છે એની પહેલા અજ્ઞાનના કારણે એનું વ્યક્તિત્વ સીમિત તથા અહંકાર યુક્ત હોય છે તે રાગદ્રેશમાં તથા કર્મબંધનમાં જકડાયેલો હોય છે પાંતંજલ યોગ ક્રમશ ચિત્તવૃત્તિઓનો નિરોધ કરીને સાધકને તેના મૂળ સુધી પહોંચાડે છે કોઈ પણ માણસ યોગ સાધના કરીને તે અંતર યાત્રા કરી શકે છે જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ